સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ લોકરક્ષક ભરતીનું પેપર લીક થવા મામલે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા પાલનપુર ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન, પોલીસે કેટલાક કોંગ્રેસી કાર્યકરોની કરી અટકાયત. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર જયપ્રકાશ પટેલ ડીસાની મુલાકાતે. ડીસાની સાંઈબાબા ક્લબમાં પ્રેક્ટિસ કરતા બાળકોને જયપ્રકાશ પટેલે ક્રિકેટ અંગે આપી ઉપયોગી ટિપ્સ. બનાસકાંઠામાં ઠંડીના ચમકારા વચ્ચે ગિરિમથક માઉન્ટ આબુ પણ ઠંડુ ગાર. લઘુત્તમ તાપમાનનો પારો 3 ડિગ્રી સેલ્સિયસ જેટલો નીચે ઉતરી જતા આબુ પર્વત કાતિલ ઠંડીની લપેટમાં. વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી ટાણે જ બનાસકાંઠામાં દિવ્યાંગોના નામે સરકારી યોજનાઓના અમલીકરણમાં વ્યાપક ગેરરીતિઓ આચરાતી હોવાના ચોંકાવનારા આક્ષેપો. લાભાર્થી દિવ્યાંગ બાળકો પણ 3 વર્ષથી સહાયથી વંચિત હોવાના અહેવાલો. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગત રવિવારે લોકરક્ષકની ભરતીનું પેપર લીક થઈ જતા આ પરીક્ષા મોકૂફ રખાઈ હોય લાખો અરજદારોના અરમાનોની હોડી થઈ ગઈ છે અને આ પ્રકરણની તાબડતોબ તપાસ હાથ ધરાયા બાદ એક મહિલા સહિત 5-1 જણની ધરપકડ પણ કરી લેવાઈ છે. જો કે આ મામલે સર્જાયેલા રાજ્યવ્યાપી ઉહાપો વચ્ચે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસે આજે જિલ્લા મથક પાલનપુર ખાતે ધરણા યોજી સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી દોષિતોને કડક સજા કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. લોકરક્ષકની પરીક્ષાનું પેપર લીક થવાના મામલે રાજ્ય સરકાર ઉપર તીખા પ્રહાર થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર પેપર લીક થવાના મામલે રાજ્ય સરકાર ઉપર તીખો કટાક્ષ કરતી રમૂજી કોમેન્ટ્સ પણ થઈ રહી છે. ત્યારે સામાન્ય રીતે મોંઘવારી અને બેરોજગારી સામે વિરોધ ઉઠાવતા વિપક્ષ કોંગ્રેસને પણ એક મજબૂત મુદ્દો મળી ગયો છે. ભાજપને ભીંસમાં લેવા મતથી કોંગ્રેસ માટે બગાસું ખાતા પતાસું પડવા જેવો ગાઢ ગળાતા આજે જિલ્લા મથક પાલનપુર ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિએ પેપર લીક થવાના મામલે રાજ્ય સરકાર વિરુદ્ધ ધરણા યોજી સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે કોંગ્રેસ કાર્યકરોએ આજે સરકારી કચેરી આગળ વિરોધ પ્રદર્શન કરતા પોલીસે આ કચેરીનો મુખ્ય દરવાજો જ બંધ કરી દઈ વિરોધ દર્શાવી રહેલા 10 જેટલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. જોકે પેપર લીક પ્રકરણમાં સંડોવાયેલા દોષિતોને કડક સજા થાય તેવી માંગણી સાથે કોંગ્રેસ અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કર્યા બાદ રાજ્ય સરકાર ઉપર પસ્તાળ પાડી હતી. કાલે 9.5 લાખ છોકરાઓનો રોજગારનું જે સ્વપ્ન છે એ રગદોળ નાખ્યું, એ ચકનાચૂર કરી દીધું. 400 કિલોમીટરથી છોકરા રાતે અડધી રાતે અહીંયા પહોંચે, દરેક સેન્ટરોમાં એ રીતે પહોંચ્યા છે. જે મળ્યું એ ખાધું, જ્યાં મળ્યું એ સૂતા, સવાર સુધી વ્યવસ્થા કરી પોતાનું ભણતર પૂરું કરીને સેન્ટર ઉપર જાય અને ખબર પડે કે આ તો ભ્રષ્ટાચારના કારણે પેપર લીક થઈ ગયું. લાખો યુવાનો યુવતીઓ આજે રોષમાં છે અને કેવું આ વહીવટીતંત્ર, અને સમજાવવામાં એવું કહે કે તમનું બાયોમેટ્રિક થશે, આમનું તો ફલાણું થશે. જાણે કેટલી પારદર્શી રીતે આમનો વહીવટ ચાલતો હોય, પણ ગઈકાલે ફરીથી પહેલો બનાવ નથી, દરેક પરીક્ષાઓમાં આનું આ બનતું આવ્યું છે અને ગઈકાલે ફરીથી તમામ યુવાનો અને યુવતીઓનું સપનું જે રોળાઈ ગયું છે એના માટે એ બહુ જ ગંભીર બાબત છે, બહુ દુઃખની બાબત છે. ગુજરાત કોંગ્રેસ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. આ યુવાન યુવતીઓને એમનું વળતર મળવું જોઈએ અને એમને તાત્કાલિક ધોરણે ફરીથી પરીક્ષા યોજાવી જોઈએ અને પરીક્ષાનો તમામ ખર્ચ નિઃશુલ્ક કરીને અમને જે કોઈ આના પરીક્ષાર્થીઓમાં જે કોઈ સક્ષમ છે, અમે એમ નથી કહેતા કે તમે વાલા દવલા નીતિ ચલાવો અને બધાને રોજગાર આપો, પણ 2000 કે 2500 કે 3000 જેટલી ભરતી છે એની વ્યવસ્થિત પારદર્શી રીતે ફરીથી પરીક્ષા યોજાઈ અમને રોજગાર મળવો જોઈએ. બનાસકાંઠાના વાવ નજીકની નર્મદા કેનાલમાંથી પણ આજે વધુ એક મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. વાવ તાલુકાના માલસણ ગામ નજીકની સાયફન પાસેથી એક આધેડ ઈસમ મૃત હાલતમાં મળી આવ્યો હતો. અજાણ્યા આધેડ ઈસમનો મૃતદેહ મળવાની એક સપ્તાહમાં જ બીજી ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વાવની માલસણ બ્રાન્ચ કેનાલમાંથી આધેડની કોવાઈ ગયેલી લાશ મળી આવતા ચકચાર મચી હતી. વાવડી ગામ નજીકની કેનાલમાં પાણીમાં તરતી લાશ નજરે પડતા સ્થાનિક લોકોએ વાવ પોલીસને જાણ કરી હતી, જેના પગલે વાવ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ લાશને કેનાલમાંથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી. જો કે આ લાશ પાણીમાં કોવાઈ ગયેલ હોય મૃતકની ઓળખ કરવી મુશ્કેલ બને તેવું જણાઈ રહ્યું છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારોની નર્મદા કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો
યથાવત રીતે જ આગળ ધપી રહ્યો છે. વાવ તાલુકાના ઢીમા નજીક પ્રતાપપુરા રોડ પાસેથી પસાર થતી ઢીમા ડિસ્ટ્રીબ્યુટરી માઇનોલ કેનાલમાં 2 દિવસથી 10 ફૂટનું ગાબડું પડતા આ વિસ્તારના લોકોએ નર્મદા વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી, છતાં પણ કોઈ પગલાં ન લેવાતા લાખો લીટર પાણીનો વ્યર્થ વેડફાટ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. એક બાજુ આ વિસ્તારના ખેડૂતો સિંચાઈના પાણી માટે ફાંફા મારી રહ્યા છે, તો બીજી બાજુ નર્મદા કેનાલોમાં પડી રહેલા ગાબડાના પગલે સ્થાનિક ખેડૂતોના ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતી હોઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં પણ ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને વગર વાંકે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બનાસકાંઠાના ખેડૂતો સારી ઓલાદની કાંકરેજી ગાયો ઉછેરતા થાય તે હેતુથી બનાસ ડેરી દ્વારા લાખણી તાલુકાના મડાલ ગામે આજે ક્રાફ્ટ રેલીનું આયોજન કરાયું હતું. બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આ ક્રાફ્ટ રેલી યોજાનાર હતી. જોકે રાજસ્થાનની ચૂંટણીના પગલે શંકરભાઈ ચૌધરી રાજસ્થાનના પ્રવાસે હોઈ બનાસ ડેરીના વાઇસ ચેરમેન અને ડીસા બજાર સમિતિના ચેરમેન માવજીભાઈ દેસાઈની અધ્યક્ષતામાં આ રેલી યોજાઈ હતી. આ પ્રસંગે ભારત સરકારના ખાદી ગ્રામોદ્યોગ આયોગના ચેરમેન વિનયકુમાર સક્સેનાએ ખાસ ઉપસ્થિત રહી ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા મધમાખી ઉછેરને અપાતા પ્રોત્સાહન ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે ગુજરાતમાં મધમાખી ઉછેર સારા પ્રમાણમાં થાય છે અને બનાસ ડેરી મારફત ખેડૂતો પણ મધનો સારો વ્યવસાય કરે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બનાસ ડેરીના કાર્યક્રમને યાદ કરતા જણાવ્યું હતું કે મોદીજીએ મધમાખી ઉછેર કરવાની જે ભલામણ કરી હતી તે આજે સાકાર થતી દેખાય છે. ખેડૂતોએ શ્વેત ક્રાંતિ સાથે સ્વીટ ક્રાંતિ લાવી વડાપ્રધાનના સપનાને સાકાર કરી બતાવ્યું છે. બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે બનાસકાંઠામાં બનાસ ડેરીની બીજી શાખાનું કામ ટૂંક સમયમાં જ દિયોદરના સણાદર ગામે હાથ ધરાશે, જેમાં દૂધની બનાવટો સાથે દાડમના રસનો જ્યુસ પણ બનાવવાનો પ્લાન છે અને બધા જ પ્રકારની મીઠાઈઓ તૈયાર કરવા પણ બનાસ ડેરી ઉત્સુક છે. આજ કા યે કાર્યક્રમ ખાદી ગ્રામ ઉદ્યોગ ઓર બનાસ ડેરી કે સહયોગ સે હો રહા હૈ ઓર આપને જૈસે દેખા કે અભી હમ લોગોને જો હૈ યહાં પર જો ગાય બહોત અચ્છી નસ્લ હૈ જિનકો બહોત અચ્છે સે રખા ગયા હૈ જિનકા રખ રખાવ જો હૈ બહોત અચ્છે સે હો રહા હૈ ઉન્હેં ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રાઇઝ દિયા ગયા હૈ. યે એક બહોત હી સુંદર શરૂઆત હૈ ઓર ગુજરાત મે જિસ તરીકે સે ડેરી કા ડેવલપમેન્ટ હુઆ હૈ વો પૂરે દેશ કે લીએ જો હૈ એક એક્ઝામ્પલ કે રૂપ મે હૈ. આપને દેખા કે યહાં પર એક એક એનિમલ કી પૂરી હિસ્ટ્રી, ઉસકી માં કા નામ, ઉસકે પિતા કા નામ, કિતની એજ હૈ ઉસકી, કિતના ઉસકા વેટ હૈ ઓર કિસ તરીકે સે ઉસકા વેટ હર રોજ બઢ રહા હૈ. હર ચીજ કા ડેટા જો હૈ મૌજૂદ હૈ ઓર ઓનલાઈન ભી મૌજૂદ હૈ. યે વાસ્તવ મે બહોત અદ્ભુત હૈ ઓર મે સમજતા હું કે જિસ તરીકે સે યુરોપિયન કન્ટ્રીઝ મે જો હૈ એનિમલ્સ કે રિકોર્ડ કો મેન્ટેન કિયા જાતા હૈ, આજ ગુજરાત કે ઇસ છોટે સે ગાંવ મે ઇસ તરીકે સે મેન્ટેન કર રહે હૈ. મે સમજતા હું કે બનાસ ડેરી ઓર ઇસ ગાંવ કે સભી વ્યક્તિ જો હૈ બધાઈ કે પાત્ર હૈ. એક કામ આજ હમ લોગ ઓર શરૂઆત કર રહે હૈ ખાદી કમિશન કી તરફ સે, વો હૈ બી બોક્સિસ કા ડિસ્ટ્રીબ્યુશન. મેં અભી જબ આ રહા થા તો મેને દેખા યહાં પર દાણમ કી બહોત સુંદર ખેતી હો રહી હૈ, સાથ મે સરસો ભી લગી હુઈ હૈ. આજ જરૂરત હૈ દેશ કો હની મિશન સે જોડને કી. શાયદ આપ લોગો કો યાદ હોગા, આપ લોગ સબ લોકલ લોગ હૈ, માનનીય પ્રધાનમંત્રી જી જો હૈ શાયદ 13 દિસંબર 2016 કો જો યહાં આયે થે બનાસ ડેરી કે કાર્યક્રમ મે ઓર ઉસ વક્ત ઉન્હોને કહા થા કે દેશ મે સ્વીટ ક્રાંતિ કી ભી જરૂરત હૈ શ્વેત ક્રાંતિ કે સાથ સાથ, ઓર કમિશન ને ઉસકો એક મિશન મોડ પર આગે બઢાયા, એક પૂરી સ્કીમ તૈયાર કરી ઓર દેશ કે કોને કોને મે જો હૈ બી બોક્સિસ કો કિસાનો કો દેને કા કામ શરૂ કિયા. મેં બતાઉંગા કે આજ તક હમ લોગો ને કરીબ 51,000 બી બોક્સિસ જો હૈ પૂરે દેશ મે બાંટ દિયે હૈ. ઉસસે કિસાનો કી ઉન ગરીબ વ્યક્તિઓ કી આય બઢ રહી હૈ જિનકો વાસ્તવ મેં ઇસકી જરૂરત હૈ. ઉસકે સાથ સાથ ક્રોસ પોલિનેશન સે જો હૈ ખેતી કી ઉપજ બઢ રહી હૈ. હમારે કિસાન અબ જાગરૂક હો ગયે હૈ, ઉનકે અંદર ઇસ બાત કી સમજ આ ગઈ હૈ કે મધુમક્ખી પાલન જો હૈ વો કિસાન કા એક હિસ્સા હી હૈ, ઉસે આપ અલગ નહીં કર સકતે. દુનિયા કે ઓર દેશો મેં જો હૈ હર કિસાન જો હૈ મધુમક્ખી સે જોડા હુઆ હૈ, લેકિન એક એસા સમય આયા કે મધુમક્ખી સે કિસાન અપને કો દૂર કરતા ચલા ગયા ઓર ખેતી કી ઉપજ કમ હોતી ચલી ગઈ. આજ મેં સમજતા હું કે ઇસ કાર્યક્રમ સે હમારે કિસાન ભાઈઓ કો લોકલ કિસાન ભાઈઓ કો બહોત ફાયદા હોગા ઓર આસપાસ કા જો ઇલાકા હૈ ઉસકે લોગો કો ભી બહોત ફાયદા હોગા. આજે બનાસ ડેરી અને ખાદી ગ્રામ ઉદ્યોગ કમિશન ના સંયુક્ત ઉપક્રમે
મધમાખી પાલન વિશે વિસ્તૃત માહિતી ખેડૂતોને મળે અને બનાસ ડેરી અને ગ્રામા ઉદ્યોગ બંને થઈ અને વધારેમાં વધારે મધમાખીનું પાલન કઈ રીતે કરી શકાય. છેલ્લા બે વર્ષથી આપણે આ બનાસ ડેરીના દ્વારા આ કામ હાથ ઉપર લીધું છે અને એના માધ્યમથી ગઈ સાલ પણ 10,000 કિલો કરતાં વધારે મધ આપણે બનાસકાંઠા જિલ્લામાંથી ભેગું કરી શક્યા છીએ. જ્યારે બનાસકાંઠાના પશુપાલકોને દૂધ દ્વારા જે શ્વેત ક્રાંતિ થઈ હતી એની સાથે સાથે બનાસકાંઠાના ખેડૂતો મધમાખી પાલન કરી અને એક વધારાની આવક ઊભું કરી શકે એવું એક સારું કામ છે. એ સારા કામને આગળ ધપાવવા માટે આજે આ કાર્યક્રમ રાખ્યો છે. એની સાથે સાથે આજે કાફ રેલી પણ છે તો અહીં કેટલી સારી ઓલાદની ગાયો આપણે નવું ડેવલપમેન્ટ કરી શકીએ છીએ એનો આ જોયા પછી આપણને નમૂનો મળે છે કે એનો ઓનલાઈન બધા જ ડેટા NDDB દ્વારા તમને મળી શકે છે અને વધારે સારી કઈ રીતે ઓલાદ બની શકે એ માટેના પ્રયત્નો પણ બનાસ ડેરી અને NDDBના માધ્યમથી થઈ રહ્યા છે. તો એના માટેનું આજનું આ આયોજન છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર જયપ્રકાશ પટેલ ડીસાની મુલાકાતે. ડીસાની સાંઈબાબા ક્લબમાં પ્રેક્ટિસ કરતા બાળકોને જયપ્રકાશ પટેલે ક્રિકેટ અંગે આપી ઉપયોગી ટિપ્સ. બનાસકાંઠામાં ઠંડીના ચમકારા વચ્ચે ગિરિમથક માઉન્ટ આબુ પણ ઠંડુ ગાર. લઘુત્તમ તાપમાનનો પારો 3 ડિગ્રી સેલ્સિયસ જેટલો નીચે ઉતરી જતાં આબુ પર્વત કાતિલ ઠંડીની લપેટમાં. વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી ટાણે જ બનાસકાંઠામાં દિવ્યાંગોના નામે સરકારી યોજનાઓના અમલીકરણમાં વ્યાપક ગેરરીતિઓ આચરાતી હોવાના ચોંકાવનારા આક્ષેપો. લાભાર્થી દિવ્યાંગ બાળકો પણ 3 વર્ષથી સહાયથી વંચિત હોવાના અહેવાલો. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. दोड़ो दोड़ो खेतर में रोज ने टोड़ो आयो दोड़ो ला रोज ने भून पाक ने खेदान मैदान करी नाखशे. हवे मुंजाशो नहीं छे ने कांटाळी तार नी वाड. ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા સૌપ્રથમવાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ. ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીનથી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટના થાંભલા. ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતામુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી.
કેમ બેટા? ડબલ ફિલ્ટર પૂનમ સરસું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસામાં ગરીબ બાળકો માટે ક્રિકેટની વિનામૂલ્યે તાલીમ આપતી ડીસા સાંઈબાબા ક્લબમાં રવિવારે ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર જયપ્રકાશ પટેલ ક્રિકેટની તાલીમ લઈ રહેલા બાળકોને ક્રિકેટ અંગે મહત્વપૂર્ણ ટીપ્સ આપી હતી. બાળકો પણ જયપ્રકાશ પટેલ દ્વારા આપવામાં આવેલી ક્રિકેટની ટીપ્સને લઈ પ્રભાવિત થયા હતા. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અને ગુજરાતના પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર આજે ડીસા શહેરમાં કાર્યરત સાંઈબાબા ક્રિકેટ ક્લબના મહેમાન બન્યા હતા અને આ ક્લબમાં તાલીમ મેળવી રહેલા ક્રિકેટરોને ક્રિકેટ અંગેની મહત્વપૂર્ણ તાલીમ આપી હતી. ડીસા શહેરમાં કાર્યરત સાંઈબાબા ક્રિકેટ ક્લબ ડીસાના ઉગતા ક્રિકેટરો માટે મક્કા સમાન માનવામાં આવે છે. ત્યારે આજે ડીસાની સાંઈબાબા ક્લબની મુલાકાતે આવેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર જયપ્રકાશ પટેલ પહોંચ્યા હતા અને ડીસાના ઉગતા ક્રિકેટરોને ક્રિકેટને લગતી અમૂલ્ય ટિપ્સ આપી હતી. આ ઉપરાંત પૂર્વ ક્રિકેટર જયપ્રકાશ પટેલ ડીસાના ક્રિકેટરોની પ્રતિભાથી પણ પ્રભાવિત થઈ ગયા હતા. લગભગ 40 વર્ષથી સાંઈબાબા ક્લબ ચાલે છે ડીસામાં અને છેલ્લા કેટલાય વખતથી ક્રિકેટનું કોચિંગ લગભગ રણજીતભાઈ સંભાળે છે. ડીસા સાંઈબાબા ક્લબના આદ્ય સ્થાપક રણજીતભાઈ ઘેરવે જયપ્રકાશ પટેલની આ મુલાકાતથી ઉભરાતા સ્થાનિક ક્રિકેટરોને ક્રિકેટનું સારું એવું જ્ઞાન પ્રાપ્ત થવા ઉપરાંત તેમની ક્રિકેટની ટેકનિકમાં પણ ખાસો એવો સુધારો આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ ક્લબ છે લગભગ છેલ્લા 40-45 વર્ષથી ચાલે છે અને એનો બધો જ જો જજ જતો હોય તો જે મારા જે બોડીગાર્ડ છે અથવા તો બોડીગાર્ડ તો ન કહું પણ મારા મિત્રો છે એમને જાય છે. એની અંદરે આ ક્લબને ઊંચી લાવવાની અંદર શૈલેષભાઈ મકવાણા કે જેને આપણે ગાંગુલીના નામથી ઓળખીએ છીએ એમનો પણ અગત્યનો ફાળો છે. એ સિવાય માન્ય શ્રી જયપ્રકાશભાઈ પટેલ કે જે ગુજરાત રાજ્ય તરફથી અત્યારે રૂપાણી સાહેબે એમનું સન્માન કર્યું હતું એ પોતે છેલ્લા 4 વર્ષથી અહીંયા નાના બાળકોને કોચિંગ આપવા માટે આવે છે. પોતે તો ટેસ્ટ પ્લેયરો પણ તૈયાર કર્યા છે ને રણજી ટ્રોફીના 48 પ્લેયરો તૈયાર કર્યા છે. એ સિવાય રણજી ટ્રોફીના પોતે સિલેક્ટર પણ રહ્યા છે, યુનિવર્સિટીના સિલેક્ટર રહ્યા છે, દુલીપ ટ્રોફી પણ ખેલ્યા છે. એવા પ્લેયર અને એવી મહાન વ્યક્તિ આ ડીસાની અંદર આવે એ એક સાંઈબાબા માટે ગૌરવની વાત છે. સાંઈબાબા સ્પોર્ટ્સ ક્લબ ખેલા 40 વર્ષથી અહીંયા ચાલે છે, કાર્યરત છે, જેનો મુખ્ય ફાળો રણજીતભાઈ ધેરવને જાય છે. તેમના કાર્યથી બધા અહીંયા અંડર 14, અંડર 16, અંડર 19ના બાળકો કોચિંગ લે છે અને હું પણ અહીંયા સવાર સાંજ એમ છોકરાઓને કોચિંગ આપું છું. અને મુખ્ય વાત તો એ છે કે દર વર્ષે અહીંયા શ્રી જયપ્રકાશભાઈ પટેલ એ પોતે રણજી ટ્રોફી પ્લેયર છે, એ પોતે અમદાવાદથી ડીસા દર વર્ષે અહીંયા પધારે છે અને પોતે રણજી ટ્રોફીના ઘણા બધા છોકરાઓને તૈયાર કરે છે ગુજરાત માટે. પાર્થિવ પટેલ, મનપ્રીત જુનેજા તથા ધ્રુવ રાવલ ઘણા બધા ખેલાડીઓને એમને ગુજરાતમાં સારા સારા ક્રિકેટરોને રણજી ટ્રોફી તથા ભારતની ટીમમાં ટેસ્ટ ક્રિકેટરો આપ્યા છે તથા એ દર વર્ષે અહીંયા નિઃશુલ્ક રણજીત કાકાના એક ખાલી ફોનથી દર વર્ષે અહીંયા બાળકોને કોચિંગ આપવા આવે છે અને દર વર્ષે અહીંયા આવતા રહે છે અને બાળકોને નવું જ્ઞાન મળે છે અને પ્રોત્સાહન મળે છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં એકાએક ઠંડીનું જોર વધી ગયું છે ત્યારે બનાસકાંઠાને અડીને જ આવેલું ગિરિમથક માઉન્ટ આબુ પણ ઠંડીથી થથરી રહ્યું છે. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાનનો પારો 3 ડિગ્રી સેલ્સિયસ જેટલો નીચો ઉતરી જતા હાલ આ પર્યટન સ્થળ ઉપર કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પાડોશી રાજસ્થાનમાં આવેલા અને મિની સિમલા તરીકે ઓળખાતા એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ ગિરિમથકના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાથી કાતિલ ઠંડીની અસર વર્તાઈ રહી છે. ગઈરાત્રે માઉન્ટ આબુ ખાતે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગિરિમથક માઉન્ટ આબુ ખાતે ઠંડીનું જોર વધતા લોકો ઠંડીથી બચવા માટેના પ્રયાસો કરતા નજરે પડી રહ્યા છે. ગત રાત્રિએ આબુ પર્વત ઉપર લઘુત્તમ તાપમાનમાં 1 સાથે 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલ માઉન્ટ આબુ ખાતે એકાએક મોસમે મિજાજ બદલતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ગત રાત્રિએ આબુ પર્વત ઉપર લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી નોંધાતા જનજીવન ઉપર માઠી અસર વર્તાઈ હતી. સ્થાનિક લોકો પણ ઠંડીથી બચવા ગરમ વસ્ત્રો તેમજ તાપડાનો સહારો લેતા જોવા મળ્યા હતા. બીજી બાજુ બહારથી આવેલા પર્યટકોએ પણ ઠંડીના લીધે આજે સવારે મોડે સુધી હોટલના રૂમોમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું. શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ વહેલી સવારે શાળાએ જવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કાશ્મીરમાં થયેલ હિમવર્ષાને લીધે હિલ સ્ટેશન માઉન્ટ આબુના તાપમાનમાં
ઘટાડો જોવા મળી રહ્યો છે અને આવનારા સમયમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાઓ જણાઈ રહી છે. જોકે ઠંડીના આતંક વચ્ચે પણ કેટલાક લોકો રવિવારે સાંજે બજારોમાં ખરીદી કરતા અને આઈસ્ક્રીમ ખાતા પણ નજરે પડ્યા હતા. હાલ માઉન્ટ આબુ ખાતે આવતા પર્યટકો મન ભરીને ઠંડીનો આનંદ માણી રહ્યા છે. માઉન્ટ આબુ મેં ઠંડી કા આનંદ લે રહે હૈ ઓર આઈસ્ક્રીમ કા મજા લે રહે હૈ, કૈસા લગ રહા હૈ? બહોત હી બઢિયા, બહોત હી બઢિયા લગ રહા હૈ. માઉન્ટ આબુ કા ક્લાઇમેટ કૈસા હૈ? જબરદસ્ત, સબકો આના ચાહિયે યહાં પે ઠંડી કા મજા લેને કે લિયે. એન્જોય કર રહે હૈ? હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી ટાણે જ બનાસકાંઠામાં દિવ્યાંગોના નામે સરકારી યોજનાઓના અમલીકરણમાં વ્યાપક ગેરરીતિઓ આચરાતી હોવાના ચોંકાવનારા આક્ષેપો, લાભાર્થી દિવ્યાંગ બાળકો પણ 3 વર્ષથી સહાયથી વંચિત હોવાના અહેવાલો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ, ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 9800557303. હવે મુંજાશો નહીં. ખેતી પાકને રોગ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 2827722201, મોબાઈલ નંબર 9424922. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ધાનેરા તાલુકા તલાટી મંડળની બેઠકમાં હોદ્દેદારોની વરણી કરી તલાટી મંડળના પ્રમુખની જવાબદારી બાબુભાઈ ચૌધરીને સોંપાઈ છે. આજે ધાનેરા તાલુકા પંચાયત કચેરી ખાતે ધાનેરા તાલુકાની 61 ગ્રામ પંચાયતના તલાટીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તલાટી મંડળના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાઈ હતી. તલાટીઓએ તેમને મુંઝવતા પ્રશ્નોની રજૂઆત એક સાથે થાય તે માટે તલાટી મંડળની રચના કરી ધાનેરા તાલુકા તલાટી મંડળના પ્રમુખ તરીકે બાબુભાઈ ચૌધરીની સર્વાનુમતે બિનહરીફ વરણી કરી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે સાગરભાઈની નિમણૂક કરાઈ હતી. ધાનેરા તાલુકા તલાટી મંડળે નવા હોદ્દેદારોની શુભકામનાઓ પાઠવી નવી ટીમનું સ્વાગત કર્યું હતું. આજે વિશ્વ વિકલાંગ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે સામાજિક સંસ્થા સાથે જોડાયેલા ધાનેરાના દિવ્યાંગ યુવક અરનાદભાઈએ સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોને કોઈ લાભ મળતો ન હોવાનો દાવો કરી સ્થાનિક અધિકારીઓ દિવ્યાંગોના નામે ભ્રષ્ટાચાર આચરતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. આજે 3 ડિસેમ્બરે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી થઈ રહી છે અને આજના દિવસે સરકાર તેમજ સામાજિક સંસ્થાઓ દિવ્યાંગ બાળકો તેમજ વડીલો માટે ખાસ કાર્યક્રમો યોજી રહ્યા છે. ત્યારે દિવ્યાંગ બાળકોની કોઈ મજાક ન ઉડાવે કે દિવ્યાંગ બાળકને હેરાન ન કરે તે માટે સરકારી શાળાઓમાં આવા ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ બાળકો માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ દિવ્યાંગ બાળકોને સમાજમાં સન્માન મળી રહે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. જોકે આજે ધાનેરા ખાતે રહેતા દિવ્યાંગ સામાજિક કાર્યકર હરનાથભાઈ ચૌધરીએ અમારા ધાનેરા ખાતેના સંવાદદાતા રમેશ પ્રજાપતિ સાથેની વાતચીતમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા.
શારીરિક ક્ષતિ ધરાવતા હરનાથભાઈ અન્ય દિવ્યાંગ લોકોની સેવા માટે હંમેશા તત્પર રહે છે. સરકારની યોજનાઓ દિવ્યાંગ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે હંમેશા કાર્યરત રહેતા હરનાથભાઈ ચૌધરીએ આજે વિકલાંગ દિવસની ઉજવણી ટાણે બીકે ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ દિવ્યાંગ લોકો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે અને આ યોજનાઓના અમલીકરણ માટે બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકા મથકો ખાતે 5-6 જેટલા આઈડી શિક્ષકોની નિમણૂકો પણ કરાઈ છે. પરંતુ આ શિક્ષકો માત્ર ને માત્ર તાલુકા પંચાયત કચેરી ફરતે આંટા મારી ફરજ પૂર્ણ કર્યાનો સંતોષ માની લેતા હોય દિવ્યાંગ બાળકો માટેની યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચતો જ નથી. વિકલાંગતા કુદરત આધીન હોય છે અને જે તે ક્ષતિની તકલીફ વિકલાંગ જ સમજી શકે છે. આવી સ્થિતિમાં ધાનેરા તાલુકા માટે પણ મોટી રકમની ગ્રાન્ટ ફાળવાતી હોવા છતાં કર્મચારીઓ આ ગ્રાન્ટ ચાવ કરી જતા હોવાના ગંભીર આક્ષેપો કરતા તેમણે જણાવ્યું હતું કે વિકલાંગ બાળકો માટે 365 દિવસ બીઆરસી ભવન ખાતે એક રૂમ ખોલવાનો હોય છે, પણ આ રૂમ માત્ર એક જ દિવસ પૂરતી ખોલાય છે. આ રૂમ વિકલાંગોની સેવાના નામે ચાલતી ગેરરીતિઓની પોલ ખોલે છે. ડિસેમ્બરના દિવસે વિકલાંગ દિવસ તરીકે ઉજવાય છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગો માટે ઘણી બધી યોજનાઓ લાવી છે, પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર એ વિકલાંગોની યોજનાઓ પૂરીપૂરી ફોલોઅપ થતી નથી. તાલુકા કક્ષાએ બાળકોને ભણાવવા માટે દરેક તાલુકામાં 6-7 આઈડી શિક્ષકોની નિમણૂક કરેલી હોય છે, છતાં એ શિક્ષકો તાલુકા પંચાયતની આજુબાજુ રખડતા હોય છે. એમને વિકલાંગ બાળકોને જે ટ્રીટમેન્ટ આપવાની હોય છે, એજ્યુકેશન આપવાની, એ બિલકુલ આપવામાં આવતી નથી. ટીપીઓ શ્રી અને ડીપીઓ શ્રી એનું ધ્યાન લેતા નથી અને એ બાળકો પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે. તો આપ શ્રીને નમ્ર વિનંતી છે કે એ બાળકો પ્રત્યે ફૂલ ધ્યાન આપવામાં આવે. વિકલાંગ તરીકે હું એક વિકલાંગમાંથી ભણીને આગળ ગયો છું, મને શું તકલીફો પડેલી છે એ મને ખુદને ખબર છે. તો જેથી કરીને આજના આ વિકલાંગ દિવસે મારે એટલું જ કહેવાનું છે કે જે સરકારશ્રીની યોજનાઓમાં જે હજારોની ગ્રાન્ટ આવે છે એ પૂરી ગ્રાન્ટ વપરાતી નથી અને વચ્ચે ચાવ કરી જાય છે. તો ડીપીઓ અને ટીપીઓ શ્રીને મારી નમ્ર વિનંતી છે કે પૂરી ગ્રાન્ટ એ બાળકો માટે જ વપરાવી જોઈએ. એટલે કેવા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હશે વિકલાંગ માટે? બીઆરસી લેવલે જે અહીંયા વિકલાંગ બાળકોને આખો રૂમ બનાવેલો છે એ રૂમ 365 દિવસ ચાલુ રાખવાનો હોય છે, જ્યારે આજના દિવસે ખાલી સફાઈ કરવામાં આવે છે, બાકી 364 દિવસ એ રૂમ બંધ હોય છે. છતાં સરકારના નિમેલા કર્મચારીઓ ડીપીઓ ટીપીઓ એ બિલકુલ ધ્યાન આપતા નથી અને એ શિક્ષકો જે તાલુકા લેવલે 6-7 શિક્ષકો નિમેલા હોય, આઈડી શિક્ષકો, એ તાલુકા પંચાયતની આજુબાજુ ફરતા હોય, સરકાર શ્રી કશું ધ્યાન આપતી નથી, તો વિકલાંગ બાળકોનું ક્યાંથી કલ્યાણ થશે? માનનીય નરેન્દ્રભાઈ મોદીનું સપનું ક્યારે પૂરું થશે? સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે બીઆરસી ભવન ખાતે એક રૂમ ખુલ્લી મુકાય છે, જેમાં અઠવાડિયામાં 4 દિવસ વિકલાંગ બાળકો અને તેમના માતા પિતા યોગ્ય માહિતી પ્રાપ્ત કરી શકે છે. જોકે આજે વિકલાંગ બાળકોના માતા પિતાને આ બાબતે પૂછતા વાલીઓએ 3 વર્ષથી તેમના બાળકોને કોઈ સહાય ન મળી હોવાનો દાવો કર્યો હતો. છોકરી અપંગ હતી, લુલી હાથે પગી લુલી હતી, તે જાતો તો કોઈ સહાય ના થોડા ઘણી મળતી, ભાડું મળતું, ચા પાણી મળતી, પણ ખેડતી બીજી છોકરી ભરે એવી એવી હતી. મેડમને કોઈ બે વાર મોર મળ્યું તો સોપડા, જેને કોઈ મળ્યું નથી. રાવર છોકરી દ્રીઓ મારે અહીંયા કોઈ સાહેબ પૂછવા કરવા આવે તમને કે શું થયું છોકરીને? એવું કોઈ સાહેબ કોઈ સાહેબ પૂછ્યું નહીં, કોઈ છોકરી શું શું નહીં છે કોઈ પૂછ્યું નહીં મને. હા, કેટલા વર્ષ પહેલાં મળી હતી સાહેબ તમને? 3 વર્ષ મોર. હા, 3 વર્ષ મોર મળી, એને કોઈ મળ્યો નહીં હોય તો આદે લખીને મેલો. ઉલ્લેખનીય છે કે ધાનેરા તાલુકા સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં દિવ્યાંગ બાળકોના નામે આચરાતા ભ્રષ્ટાચારને બહાર લાવી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આવા ગરીબ અને નિર્દોષ બાળકોની મદદ કરે તો જ દિવ્યાંગોની સાચી સેવા કરી ગણાશે. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સુધારો જણાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 200 રૂપિયા વધીને 31,450 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 600 રૂપિયા વધીને 36,700 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 600 રૂપિયા વધીને 36,500 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજબજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1,035-1,055 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 715-730, ઘઉંના 388-457, બાજરીના 320-348, મગફળીના 600-843, ગવારના 810-840, જુવારના 714-809, રજકા બાજરીના 400, રાજગરાના 1,100-1,200, તેમજ કપાસના ભાવ 1,060-1,070 રૂપિયા રહ્યા હતા.
ડીસાગંજ બજારમાં જેરંડાની 690 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 26, ઘઉંની 51, બાજરીની 1109, મગફળીની 9292, ગવારની 105, જુવારની 47, રજકા બાજરીની 14, રાજગરાની 21 બોરી તેમજ કપાસની 185 મણની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકરક્ષક ભરતીનું પેપર લીક થવા મામલે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા પાલનપુર ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન, પોલીસે કેટલાક કોંગ્રેસી કાર્યકરોની કરી અટકાયત. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર જયપ્રકાશ પટેલ ડીસાની મુલાકાતે, ડીસાની સાંઈબાબા ક્લબમાં પ્રેક્ટિસ કરતા બાળકોને જયપ્રકાશ પટેલે ક્રિકેટ અંગે આપી ઉપયોગી ટિપ્સ. બનાસકાંઠામાં ઠંડીના ચમકારા વચ્ચે ગિરિમથક માઉન્ટ આબુ પણ ઠંડુ ગાર, લઘુત્તમ તાપમાનનો પારો 3 ડિગ્રી સેલ્સિયસ જેટલો નીચે ઉતરી જતા આબુ પર્વત કાતિલ ઠંડીની લપેટમાં. વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી ટાણે જ બનાસકાંઠામાં દિવ્યાંગોના નામે સરકારી યોજનાઓના અમલીકરણમાં વ્યાપક ગેરરીતિઓ આચરાતી હોવાના ચોંકાવનારા આક્ષેપો, લાભાર્થી દિવ્યાંગ બાળકો પણ 3 વર્ષથી સહાયથી વંચિત હોવાના અહેવાલો. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.